આણંદની કોઈ ભાગ્ય જ એવી વ્યક્તિ હશે જેને ગામડી પર નજીક આવેલા ગાયત્રી ભજીયા હાઉસના મેથીના ગોટાના ખાતા હોય. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આણંદના ગામડી પર નજીક આવેલા ગાયત્રી ભજીયા હાઉસના પ્રખ્યાત મેથીના ગોટાની રેસીપી શેર કરવાનો છું. હું આણંદથી જ છું અને મેં સ્પેશિયલ આ જગ્યાની મુલાકાત લીધેલી છે. મેં તેના કંદોઈભાઈ પાસેથી ગોટાને પરફેક્ટ બનાવવા માટેની ટિપ્સ અને ટ્રિક્સ જાણી તમારી સાથે આ પરફેક્ટ મેથીના ગોટાની રેસીપી શેર કરી છે. સાથે જો મેથીના ગોટા સાથે સરળતાથી કંદોઈ બનાવે તેવી જ બેસનની ચટણી અથવા બેસનની કઢીની રેસીપી પણ શેર કરવાનો છું. તો ગાયત્રી ભજીયા હાઉસમાં મળે છે તેવા એકદમ પરફેક્ટ જાળીદાર મેથીના ગોટા બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરો ઘરે એન્ડ સુધી અવશ્યથી જોજો. રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. મેથીની ભાજીના ગોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવવાની પ્રોસેસ કરીશું. તો તેના માટે અત્યારે મેં 200 ગ્રામ જેટલી મેથીની ભાજી આ રીતે સમારી અને 3-4 પાણીથી ધોઈને લીધી છે. તેને આપણે બાઉલમાં ઉમેરીએ. હવે આપણે 200 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી હતી તો તેની સામે આપણે 200 ગ્રામ જેટલો બેસન લઈએ છીએ. જે રેડીમેડ પેકેટનો બેસન આવે તે મેં લીધો છે. આના બદલે તમારે ચણાનો લોટ ઘરનો દરાવેલો નથી લેવાનો, રેડીમેડ જે પેકેટમાં બેસન આવે તે લેવાનું છે. તેને આપણે બાઉલમાં ઉમેરી દઈએ. હવે આપણને જેટલી તીખાસ પસંદ હોય એ પ્રમાણે તીખા લીલા મરચાં લેવાના છે. અત્યારે મેં 10-12 જેટલા લીલા મરચાંને સમારીને લીધા છે. સૂકા ધાણા લઈશું 1 ટેબલસ્પૂન જેટલા. ઘણા લોકો આ સમયે સૂકા ધાણાની સાથે મરીને પણ અધકચરા ક્રશ કરીને એડ કરતા હોય છે, પણ હું મારા ઘરે નથી એડ કરતો એટલે મેં સ્કીપ કરેલા છે. તમે ઈચ્છો તો તમારી રીતે એડ કરી શકો છો. હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તો મેથીના ગોટાની અંદર મીઠું થોડું ચઢિયાતું હોય તો સરસ લાગતું હોય છે. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 5 ચમચી જેટલા લીંબુના ફૂલ. તો લીંબુના ફૂલ ઉમેરવાથી તમારા ગોટાની અંદર તેલ ક્યારેય ભરાતું નથી અને ગોટા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બને છે. તો 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું. હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. ભજીયામાં ખાવાનો સોડા કેટલો ઉમેરવો એ તેની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. જો તમારો સોડા જૂનો હોય તો તમારે વધારે ઉમેરવો પડશે અને સોડા નવો હશે તો તમારે ઓછો ઉમેરવો પડશે. મારો સોડા થોડો જૂનો છે એટલે મેં 1/2 ટીસ્પૂન લીધો છે. જો તમારો નવો હોય તો 1/4 ટીસ્પૂન લેજો. હવે આપણે બધી સામગ્રીને ભાજી સાથે સરખી મિક્સ કરી લેવાની છે. તો હવે તમે જોઈ શકો છો લોટ અને મેથીને આપણે આ રીતે સરખા મિક્સ કરી લીધા છે. હવે આપણે 1 કપ જેટલું પાણી લેવાનું છે અને જરૂર મુજબ પાણી ઉમેરતા જઈએ આનું બેટર બનાવી લેવાનું છે. તો આપણે એક સાથે પાણી નહીં ઉમેરીએ, ધીરે ધીરે પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, હું પણ આણંદથી છું અને મેં સ્પેશિયલ આ ગાયત્રી ભજીયા હાઉસની મુલાકાત લીધી હતી અને તેના ભજીયા ટેસ્ટ કરેલા છે અને તેના જે કંદોઈભાઈ છે તેમની પાસેથી થોડી ટિપ્સ અને ટ્રિક્સ લઈ આ રેસીપી તમારી સાથે શેર કરેલી છે. જો તમે પણ આણંદથી હોય તો પ્લીઝ આ રેસીપીને તમારા બહાર રહેતા સગા સંબંધી સાથે ચોક્કસ શેર કરજો. તો હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈએ. તમે જોઈ શકો છો મેં બેટરની આ રીતની થોડી કઠણ કન્સિસ્ટન્સી રાખી છે, કારણ કે આપણે આ બેટરને રેસ્ટ આપવાનું છે અને આ બેટર બનાવવા માટે મારે 1 કપમાંથી 4 ટેબલસ્પૂન જેટલું પાણી વધેલું છે. હવે આપણું મેથીના ગોટા બનાવવા માટેનું બેટર તૈયાર છે. આ સમયે તમે આમાંથી મેથીના ગોટા બનાવી શકો છો, પણ આજે હું તમારી સાથે આની સાથે સર્વ થતી બેસનની ચટણી અથવા બેસનની કઢીની રેસીપી પણ શેર કરવાનો છું. તો આ બાઉલને હું 10 મિનિટ માટે ઢાંકીને એક તરફ રાખી દઈશ અને બેસનની ચટણીની તૈયારી કરીશ. બેસન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેસનનું એક બેટર બનાવવાનું છે. તો તેના માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું બેસન એક બાઉલમાં ઉમેરી દઈશું. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરતા જઈએ તેનું એક બેટર બનાવી લઈશું. તો આ રીતે થોડું પાણી ઉમેરવાનું છે અને તેને બેસન સાથે સરખું મિક્સ કરી લેવાનું છે. આ સમયે આપણા બેસનમાં લમ્સ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલા માટે આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ એક બેટર બનાવી લેવાનું છે. તો ધીમે ધીમે પાણી ઉમેરીને મેં આ ટાઈપની કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લીધું છે. હવે આપણે બેસન ચટણી બનાવવાની આગળની પ્રોસેસ જોઈએ. હવે ચટણીને વઘારવા માટે આપણે એક નોનસ્ટિક પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને સરખું ગરમ થવા દઈએ. હવે આ રીતે તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. અત્યારે આપણે ખમણીની રાઈ લીધી છે. સાથે આપણે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલા સૂકા ધાણા. એની સાથે આપણે લઈશું 2-3 સમારેલા લીલા મરચાં અને તેની સાથે ઉમેરીશું 1 ડાળખી જેટલા મીઠી લીમડીના પાન. હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે પાણી ઉમેર્યા બાદ આપણે જે બેસનનું બેટર બનાવ્યું હતું તે બેટરને આપણે આ પાણીમાં એડ કરી દઈશું અને સતત આપણે આને ચલાવતા જઈએ કૂક કરવાનું છે. તો આ રીતે ચલાવતા જઈએ આપણે તેને કૂક કરીશું. આ સમયે આપણા બેસનના બેટરમાં ગાંઠા ન પડે તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે બેસનને આ રીતે પાણી સાથે થોડું મિક્સ કર્યા બાદ તેમાં આગળના મસાલા કરીશું, જેમાં અત્યારે આપણે લઈશું 1/4 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલી આપણે આખી ખાંડ લઈએ છીએ. ગળા તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. હવે આપણે તેને સરખું આપણી ચટણીમાં મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને સતત ચલાવતા જવાનું છે અને આ ચટણીને કૂક કરવાની છે. આ ચટણી થોડી થીક થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. તો હવે તમે જોઈ શકો છો થોડી વાર પછી આપણી ચટણી
એકદમ ઘટ થઈ ગઈ છે અને કૂક પણ થઈ ગઈ છે. તો આ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આપણે ચટણીને કૂક કરવાની છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે ને ગેસ ઓફ કર્યા બાદ લાસ્ટમાં આપણે ઉમેરીશું તેમાં 2 ટેબલસ્પૂન જેટલું દહીં અને દહીંને સરખું આપણે આપણી ચટણીમાં મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણી બેસનની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં છેલ્લે ઉમેરીશું સમારેલા લીલા ધાણા અને ધાણા ઉમેર્યા બાદ તેને સરખા ચટણીમાં મિક્સ કરી આપણે આ ચટણીને એક તરફ રાખીશું. આપણે જે મેથીના ગોટાના બેટરને રેસ્ટ કરવા માટે રાખ્યું હતું તેની તરફ જઈશું. અત્યારે લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે જે બેટરને રેસ્ટ કરવા માટે રાખ્યું હતું તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે એ સમયે થોડું બેટર વધારે લાગતું હતું ને અત્યારે જે મેથીની ભાજી છે તે શ્રિંક થઈને આ રીતે બેટરમાં સરખી મિક્સ થઈ ગઈ છે. હવે આ બેટરની અંદર આપણે ગરમ તેલ ઉમેરીશું. તો અત્યારે આ રીતે એકદમ ગરમ થયેલું તેલ આની અંદર હું ઉમેરી દઉં છું અને તેને સરખું બેટરમાં મિક્સ કરી લઈશું. હવે તેલ ઉમેર્યા બાદ આપણે આ બેટરને એક જ દિશામાં આ રીતે 2-3 મિનિટ માટે ફેટી લેવાનું છે, જેનાથી શું થશે કે હવાના કણ ભરાશે અને આપણા ગોટા અંદરથી એકદમ જાળીદાર અને પોચ્છારૂ જેવા બનશે, ઉપરથી ક્રિસ્પી બનશે. તો હવે આપણે 2-3 મિનિટ માટે આ રીતે બેટરને એક જ દિશામાં મિક્સ કરી લઈએ. તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતે ગોટા પાડી શકાય તેવી છે, તમે જોઈ શકો છો. આથી વધારે પતલું પણ બેટર તમારે નથી કરવાનું અને આથી વધારે તમારે થીક પણ નથી રાખવાનું. જો વધારે પડતું પતલું રાખશો તો તમારા ગોટાનો શેપ નહીં આવે અને જો વધારે પડતું થીક રાખશો તો ગોટા ખાતી વખતે ગળે ડચુરો પડશે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની ગોટા પડે એવી હોવી જોઈએ. આપણું બેટર ગોટા પાડવા માટે તૈયાર છે, તો ચલો આમાંથી આપણે ગોટા બનાવીએ. તો હવે મેથીના ગોટાને તળવા માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખેલું છે. અત્યારે આપણું તેલ મીડિયમ તાપે મીડિયમ ગરમ થયેલું છે. હવે આપણે એમાં મેથીના ગોટા ઉતારીશું. તો ફ્રેન્ડ્સ જો તમારું તેલ એકદમ આકરું ગરમ થયેલું હશે તો મેથીના ગોટા ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે. એટલે આ રીતે મીડિયમ તાપે મીડિયમ ગરમ થયેલું હોય ત્યારે જ આપણે તેમાં ગોટા ઉતારીશું. તો હવે ધીમે ધીમે કરીને એક વાતમાં જેટલા સમય તેટલા આપણે ગોટા ઉતારી લઈએ. તમે જોઈ શકો છો આની અંદર બબલ્સ બનવાના શરૂ થયા છે. તો આ રીતનું જો બબલ્સ બનશે ને તો તમારું ભજિયું અંદરથી એકદમ પોચ્ચું બનશે. જેટલા પણ આણંદના લોકો છે ને જેટલાય ગાયત્રીના ભજિયા ખાધેલા છે એ લોકોને ખબર છે કે તેમના ભજિયાની અંદર આ રીતની જાળી પડેલી હોય છે અને એમના ભજિયા એકદમ આ જ રીતના થતા હોય છે. હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર એક તરફથી ભજિયાને કૂક થવા દઈએ, ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરીશું. હવે ભજીયા એક તરફથી તળાઈ ગયા છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરીએ. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને ડબલ થયા છે. તો આપણે આ રીતે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને સાઈડ ચેન્જ કર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર હવે આપણે ભજીયાને બીજી તરફ પણ સરખા કૂક થવા દઈએ. મેથીના ગોટાને તળતી વખતે તમારે તેની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો હાઈ ફ્લેમ પર તળશો તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી ચડી જશે, એટલા માટે હંમેશા તેને મીડિયમ ફ્લેમ પર કૂક કરવાના છે. હવે તમે જોઈ શકો છો આપણા ગોટા સરસ ચડી ગયા છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે એકવાર તેને હલાવી લઈશું અને તૈયાર થયેલા આ ગોટાને આપણે એક આ રીતની કાણાવાળી જે જાળી હોય તેમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ તેમાં જાળી આવેલી છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ જે ગાયત્રીના ગોટા મળતા હોય છે મેથીના, એ જ રીતના આપણા મેથીના ગોટા તૈયાર થયા છે. હવે આ જ પ્રોસેસથી બાકીના ગોટા તૈયાર કરી લઈએ. તો હવે આપણે સેમ પ્રોસેસથી બાકીના મેથીના ગોટા પણ તૈયાર કર્યા છે. આ મેથીના ગોટાને અત્યારે આપણે બનાવેલી બેસનની ચટણી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કર્યા છે. આઈ હોપ કે તમને મારી રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ રેસીપી કેવી લાગી. અને આવી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.